સુરત શહેરમાં ઇન્જેક્શનની અછત જોવા મળી. મહાનગરપાલિકાના મહિલા કર્મચારીએ ઇન્જેક્શન મળતા નથી. મહિલા કર્મચારીઓએ ઇન્જેક્શન માટે નોકરી છોડી કતારમાં ઉભી રહી છે. મનપાના કર્મચારીઓએ ઇન્જેક્શન માટે ભાજપ કાર્યાલય ગયા હતા. જોનમાં મીરાનગરમાં મીરાનગર યુનિટમાં જોબ કરું છું અને મારા મમ્મી ને પપ્પા બંનેને કોરોના થઈ ગયો છે અને પપ્પા આઈસીયુમાં છે હમણાં, એકદમ ક્રિટિકલ કન્ડિશન છે. મમ્મીને પણ એ રીતનું જ છે. મમ્મીને વેક્સિનની સાથે સાથે બીજી બધી પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને ઓન ડ્યુટીમાં મને બહુ જઘરું પડે છે ઇન્જેક્શન માટે. અહીંયા સવારથી લઈને સાંજ સુધી બસ અમે લોકો ઇન્જેક્શન માટે દોડે છે કે કસેથી ઇન્જેક્શનનું અરેન્જમેન્ટ થઈ જાય. મારા હસબન્ડ સવારે 5 વાગ્યાના અહીંયા લાઇનમાં હતા પણ કંઈ ટોકન એવું કંઈ મળ્યું નથી હજુ સુધી. ના, હોસ્પિટલમાં ઇન્જેક્શન પ્રોવાઈડ નથી કરતા. પૈસા આપવા છતાં પણ એ લોકો ઇન્જેક્શન પ્રોવાઈડ નથી કરતા. એ લોકો કહે છે કે તમારે તમારી રીતે અરેન્જ કરવાનું. મારા પપ્પા